दरिया पार एटले के वच्चे आपको मोटो दरियो छे लंका नगरी मां
જવા માટે આ દરિયાને આપણે પાર કરવો પડે છે. તો એ એવું કહે છે સૈનિકો કે મહારાજ આ તમને મળવા માટેની જીદ કરતો હતો અને ખૂબ જ તોફાની છે. રાવણ કહે બોલવાના શું કામ છે? એટલે રાવણ પૂછે છે કેમ કે રાવણ જે છે એ બહુ જ ઘમંડી હતો, તેમને પોતાના પ્રત્યે ખૂબ ઘમંડ હતો. એવું કહે છે કે બોલવાના તારે શું કામ છે? તો હનુમાન કહે છે મારે કશું કામ નથી, આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. જો એ શું કહે છે કે મારે તારું કાંઈ કામ નથી, પરંતુ તારા જે સૈનિકો છે એ મને પકડીને લાવ્યા છે. સૈનિક કહે મહારાજ આ માણસે આખી અશ્વ વાટિકા ખેતર મેદાન કરી નાખી છે, બધા ઝાડ પર જે બધા પાક ફળ ખાઈ ગયો, એટલું જ નહીં કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉકેલી નાખ્યા છે. જો બાળકો સૈનિકો શું કહે છે? આ હનુમાનજી વિશે શું કહે છે? એ એવું કહે છે કે આ ખૂબ જ તોફાની છે મહારાજ, તમને એવું કહે છે કે અમારે કઈ કામ નથી, પરંતુ અશોક વાટિકા, અશોક વાટિકા શું હતું? કે લંકા નગરી ખૂબ જ મોટી હતી અને આ અશોક વાટિકાની અંદર બધી જ જાતના ફળો જોવા મળે છે. રાવણની અશોક વાટિકામાં ખૂબ જ મસ્ત મસ્ત સરસ સરસ મજાના ફળો હતા. આખી અશોક વાટિકામાં અલગ અલગ પ્રકારના ફળના ઝાડ હતા. તો તે કહે છે સૈનિકો કે આખી અશોક વાટિકાને ખેતર મેદાન કરી નાખી છે અને ખેતર મેદાન કરી અને બધા જ ફળ જે છે એ ખાઈ ગયો છે અને અમુક તો ઝાડ પણ ઉકેલી નાખ્યા છે. હનુમાન કહે એ બધા તો સૂકા ઝાડ છે. હનુમાનજી શું કહે છે? હનુમાનજી એમ કહે છે કે મેં ઉકાળી નાખ્યા તો શું થઈ ગયું? તો સૂકા ઝાડ હતા, એમાં ફળ હતા નહીં. રાવણ કહે અરે મૂર્ખ વાનર વચ્ચે ન બોલ. હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પાર આવ્યો છે એ વાત સાચી છે. હવે જો કહે છે હવે રાવણ એમ કહે છે કે તું વચ્ચે વચ્ચે ન બોલ મૂર્ખ વાનર, એને મૂર્ખ કહે છે. એમ કહે છે કે તારે વચ્ચે બોલવાનું નથી અને બોલ, તું દરિયા પારથી તો આવ્યો છે પણ આવું તે શું કામ કરે? હનુમાન કહે હા રાવણ, પણ આવડો મોટો દરિયો ગણોતીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? જો રાવણ શું કરે છે કે વચ્ચે તો કેટલો મોટો દરિયો છે, આ દરિયો પાર કરીને કોઈ કેવી રીતે મારી લંકામાં આવી શકે છે? હનુમાન કહે જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. હવે જો શું કરે છે, ત્યાં ભરી સભાની અંદર જે રાવણના મંત્રીઓ બેઠેલા છે, રાવણના મંત્રીઓ બેઠેલા છે, તો એ રાવણને કહે છે કે મંત્રીઓ જેવા તમારા બધા આસન ઉપર, એટલે કે કુળશ્રી જેવા એક ખાસ પ્રકારની બેઠકો હોય, તો કે એ જેવા આસન પર બેઠા છે એવા આસન પર મને બેસાડો, હું તમને આ બધી વાત કહું. રાવણ કહે તું એક તુચ્છ વાનર લંકાની રાજ્યસભામાં આસન પર બેસીશ? હવે જો એમ કહે છે કે વાનર તું લંકાની આસન પર બેસીશ? તો હનુમાન કહે ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. જો મેં તમને સમજાવ્યો ને, એમ કહે છે કે હું તો રામનો સેવક છું, એટલે કે રામની સેવા કરનારો વ્યક્તિ છું, એટલે હું રામનો દૂત છું. અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે. હવે રાવણ એમ કહે છે કે મારી લંકા નગરીમાં તને હું આસન ઉપર ના બેઠાડું. હનુમાન એમ કહે છે કે અત્યારે તો હું તમારો મહેમાન થઈને આવ્યો છું એટલે તમારે મને આસન આપવું જ પડશે. રામનું નામ સાંભળીને રાવણ વધુ હોશિયાર થયો. હવે જો રામ અને રાવણ આ બંને વચ્ચે વિરોધ હતો એટલે શું કરે છે? તો કે રામનું નામ સાંભળીને તે ગુસ્સે વધારે થઈ ગયો. રાવણ કહે છે સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં મૂકો. હવે રાવણે શું કીધું? આસન આપવાની તો વાત જો રહે, પણ પિતર તરત જ જેલમાં મૂકવાનું કહે છે. આમ પછી રાવણ જે છે એ રાવણ પોતાની પૂંછડીનું આસન બનાવે છે, પૂંછડીથી લંકા આથી સળગાવે છે. આમ આપણે રામાયણ તમે જોઈશું બાળકો તો તમને ખબર હશે કે આની વાર્તાલાપ ખૂબ જ લાંબો છે અને ખૂબ જ આખી લાંબી રામાયણ છે. પણ તમે જોયું છે તો તમને ખ્યાલ આવશે. આમ જે મેં તમને વાર્તા કરી ને એ વાર્તા પરથી હવે આપણે જે આ ચિત્ર વર્ણન છે ને એ કરવાનું છે. તો જો બાળકો હું તમને ચિત્ર વર્ણન બતાવીશ. જો આ જે ચિત્ર વર્ણન છે ને, તો આ ચિત્ર આપેલું છે, આ ચિત્ર પરથી આપણે વાક્ય બનાવવાના છે. શું બનાવવાનું છે? વાક્ય બનાવવાના છે. તો જેવું ચિત્ર તમને દેખાય છે એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો હું તમને આજે સમજાવું એ રીતે તમારે વાક્ય લખવાના રહેશે. તો પહેલું ચિત્રમાં રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રી દેખાય છે. સુગ્રી તમને ખ્યાલ છે કે હનુમાનજી જે છે એ વાનર સેનાના જે મેન હતા એને સુગ્રી કહેવાય. આ ચિત્રની અંદર આપણને રામ લક્ષ્મણ હનુમાન અને સુગ્રી છે. હવે આપણે જે ચિત્રમાં દેખાય છે બાળકો એ આપણે લખવાનું છે. ચારે પેલા છે એનું નામ લખવાનું છે, પછી લખવાનું છે રામ હનુમાન ને સીતાના સમાચાર પૂછે છે. હવે તમે જોવો છો ચિત્રની અંદર કે હનુમાનજી જે છે એ હાથ જોડી અને રામ પાસે આવ્યા છે. તો એ પોતે લંકા નગરીની અંદર રામદૂત બનીને, એટલે કે સીતા શું કરે છે એ બધા સમાચાર લેવા માટે રામ, સોરી હનુમાનજી ગયા હતા તો તે આવીને પોતે રામ પાસે
राम ने सीता ना समाचार आपे छे। जो હવે એમની પાસે બેઠા છે એટલે રામ જે છે એ પોતે સીતાના સમાચાર હનુમાનને પૂછે છે અને હનુમાનજી જે છે એ પોતે સીતાના સમાચાર આપે છે। હનુમાન કહે છે કે રામની વીંટીથી સીતા માતા તેમને ઓળખી ગયા। જો મેં તમને એક વાર સમજાવ્યું બાળકો કે હવે કહે છે રામ પૂછે છે કે સીતા માતાનું પૂછે છે એટલે રાવણ જે ઓલા સોરી હનુમાનજી જે છે એ સીતા માતા વિશે કહે છે અને એવી વાત પણ કહે છે કે સીતા માતા મને ઓળખતા હતા નહીં પરંતુ તે આ રામની વીંટીથી મને ઓળખી ગયા। રામના વિયોગમાં સીતા માતા દુઃખી છે। હવે જો શું કહે છે કે રામના વિયોગમાં એટલે કે રામને યાદ કરી કરીને રામને યાદ કરી કરીને સીતા માતા ખૂબ જ દુઃખી છે। તો જો આ જે ચિત્ર વર્ણન છે એ ચિત્ર વર્ણન તમારે ઘરકામની નોટમાં બે વાર લખવાનું રહેશે। કેટલી વખત બાળકો લખવાનું છે તો કે બે વખત ઘરકામની નોટમાં બે વાર લખી અને પાકું કરવાનું।